ચાવી હતી. બે હજાર સોળની વાત છે, નવેમ્બર મહિનામાં જ્યારે સુષ્માજીએ એક ટ્વીટ કર્યું હતું અને ટ્વીટ પર લખ્યું હતું કે હું અત્યારે એમ્સમાં ભરતી છું અને મને કિડનીની જરૂર છે, કિડની મારી ખરાબ છે. ત્યારે મેં મારા પરિવારની પરવાનગી લઈને એક ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે સુષ્માજી, હું આપની જ પાર્ટીનો સપોર્ટર છું અને હું એક મુસ્લિમ છું, મને આપને કિડની આપવાનું ગમશે. ત્યારે સુષ્માજીએ રિપ્લાય આપીને લખ્યું હતું કે કિડનીનું કોઈ ધર્મ નથી હોતું અને મને જરૂર પડશે તો તમારું કિડની લઈશ, થેન્ક યુ, એવું કરીને મને રિપ્લાય આપ્યું હતું. આજે જ્યારે સુષ્માજી આપણી વચ્ચે નથી ત્યારે મને મારા પરિવારને ખૂબ દુઃખ થાય છે. ભગવાન એમને જન્નત નસીબ કરે એવી અમે પ્રાર્થના અને દુઆ કરીએ છીએ. ઓર કલ કે દિન ઉનકા દુઃખદ સમાચાર મિલા, હમકો તો નહીં લગતા થા એસા, ક્યુંકિ પરિવાર કે લોગો કો તો એસા નહીં લગતા હૈ, લેકિન હમકો ભી નહીં કુછ લગા, લેકિન સબ માલૂમ પડા કે નહીં અબ વો હમારે બીચ મેં નહીં રહે, ઇસકે લિયે. પરદેશ મંત્રી ઉપર મને વિશ્વાસ હતો કે એ બધાને કામો કરે છે. પરદેશમાં ફસાયેલા લોકો જે છે ત્યાંથી વિદેશમાંથી અહીં લાવ્યા છે એમને, તો મેં કીધું આ તો દેશ એમનું જ ખાતું છે અને એ ખાતાનું એ કામ કરશે. અમારો પાસપોર્ટ જે ફસાયેલો છે હું તો રિન્યૂ કરવા માટે આપેલું છે, મારે નવું કરાવવાનું નહોતું. ટ્વીટ કરવાનું જાતે શીખ્યા? જાતે એટલે અમે અમારા ત્યાં એક ટેકનિશિયન રહે છે એના જોડે પછી બેસીને પછી અમે હિન્દીમાં પાછો હિન્દીમાં લખવું પડે, ગુજરાતીમાં તો ના ચાલે. મેડિકલ ઇમરજન્સી હતી, ખાસ કરીને સંતોષબેનને જે છે સંતોષબેનને ત્યાં બતાવવાનું હતું, સ્પેનની અંદર એમના દીકરા રહે છે એમની પાસે ત્યાં જવાનું હતું. સંતોષબેન હવે પાસપોર્ટ આવી ગયા પછી શક્ય બન્યું કે હવે સ્પેન જઈ શકાય? એટલી લેટ પડે એટલે ન તા ગયા એ વખતે, પછી અહીંયા દવા થોડી કરાવી આવ ત્યાં જઈશું. સુષ્માજીની મદદ આજે પણ યાદ આવે, કદાચ એ ના હોત તો આ શક્ય ના બન્યું. ના મળત જ, શક્ય જ નહોતું, એમના મદદથી જ આ મળ્યું છે. એમને આ કહેવાથી બધું ઘણું ફેરફાર થયો ઓફિસમાં અને અમને તરત તાત્કાલિક મળી ગયું. આ ખાસિયત હતી સુષ્મા સ્વરાજની, હજારો લાખો ટ્વીટ એમને રોજ થતા હતા, પરંતુ કયા ટ્વીટને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું અને મેડિકલ ઇમરજન્સી હતી સંતોષબેનની અને એ ધ્યાનમાં રાખીને એ ટ્વીટ ઉપર રિપ્લાય કરવો અને આરપીઓ અમદાવાદને મેસેજ આપવો અને આઠ દિવસની અંદર જ્યાં ઘૂસ માંગવાની વાત હતી, લાંચ માંગવાની વાત હતી, જે આરોપ લગાવી રહ્યા હતા કે એમની પાસે 35,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા અને એ જે વાત પણ સુષ્મા સ્વરાજની ધ્યાનમાં આવી અને કર્મચારીઓ ઉપર કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યા, તો સુષ્મા સ્વરાજ એક ટ્વીટનો જવાબ આપે કદાચ એમણે કલ્પ્યું પણ નહીં હોય અને ઉંમરના આ પડાવમાં એ ટ્વીટ ઓપરેટ કરવાનું શીખ્યા, એમણે ટ્વીટ કર્યું અને સુષ્મા સ્વરાજે ન કે કેવલ એમને હેલ્પ કરી પરંતુ આ હેલ્પ એ રીતે મદદ કરી કે આખરકાર મેડિકલ ઇમરજન્સીની અંદર પાસપોર્ટ એમના સુધી પહોંચ્યો. તો આ એક શૈલી હતી સુષ્મા સ્વરાજની, જેને આજે એમના પરિચિત અને ઘરના વ્યક્તિઓ ઉપરાંત પણ પંડિત પરિવાર જેવા કેટલાય પરિવારો છે જે આજે એમને યાદ કરી રહ્યા છે. કેમેરામેન કુમાર સિંઘ સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, માણસા. જેમ અલગ અલગ જે ખાસ ઉદાહરણો સામે આવ્યા છે સુરતનું, જે ઉદાહરણ અક્રમે જેમ જણાવ્યું કે ખૂબ જ તેઓ ચાહતા હતા, એક માતા તરીકે માનતા હતા અને ત્યાર પછી જે દેશના લોકો માટે જે ખાસ કરીને મદદ કરવાની વાત હોય તેમાં પણ સુષ્મા સ્વરાજ હંમેશા આગળ રહ્યા છે, મદદ કરી છે લોકોની, જે દેશપ્રેમ દર્શાવે છે, એક સારા વ્યક્તિત્વ, સારી ભાવના પણ સુષ્મા સ્વરાજની દર્શાવે છે અને તેના કારણે જ લોકો તેમને યાદ કરી રહ્યા છે. આ સાથે સાથે રાજકીય પ્રતિક્રિયાઓ પણ જોઈએ, આખરે રાજનેતાઓ તેમને કેવી રીતે યાદ કરી રહ્યા છે તે પણ જોઈએ. સુષ્માજી કા હમારે બીચ સે ઇસ તરહ સે અચાનક નિકલ જાના યે હમ સભી કે લિયે એક બહોત દુખદ હાદસા હૈ, એક શોક હૈ. સુષ્માજી ભારતીય રાજનીતિ કા એક એસા ચહેરા રહી હૈ જો વિદ્વાન હૈ, જો સુશીલ હૈ, જો સુસંસ્કૃત હૈ, ઓર ઉસકે બાવજૂદ જહાં આવશ્યકતા હૈ વહાં પર આક્રમક ભી હૈ, ઓર ઇસીલિયે દેશ મેં ઉનકો ચાહને વાલો કી સંખ્યા બહોત બડી રહી હૈ. મુજે ભાઈ કી તરહ માનતી થી, રાખી બાંધતી થી, ઓર નિશ્ચિત તૌર સે ઉનકા જો દુનિયા સે જાના એક બહોત બડી રાજનૈતિક સામાજિક દોનો ક્ષેત્રો મેં બહોત બડી બહોત બડા નુકસાન હૈ, ઓર ઉસ નુકસાન કી ભરપાઈ કભી નહીં કી જા સકતી, ઓર હમેશા હર પલ જો લોગ સામાજિક ઓર રાજનૈતિક ક્ષેત્ર મેં કામ કરતે હૈ ઉન્હે
सुषमा जी याद आएंगे। सुषमा जी का ये आकस्मिक इस तरह का चले जाना, मेरा व्यक्तिगत तो बहुत क्षति हुई है, बहुत ही ज्यादा मुझे दुख हुआ, क्योंकि जब मैं राज्यसभा सांसद के रूप में प्रथम बार जब चुनकर आई थी तो मुझे वो शिक्षक की तरह पढ़ाती थी कि ऐसा बोलना, ये करना, इतना अच्छा मुझे प्रोत्साहन देती थी कि वो मेरे एक गुरु के समान थी। 5 साल में जब वो विदेश मंत्री थी, मजहब, राष्ट्र, राज्य सारे सीमा को तोड़ करके जिसे भी कोई तकलीफ हुआ विदेश मंत्रालय से जुड़ा हुआ किसी का परिवार, तो सुषमा जी ने ये नहीं देखा कौन है 12 बजे रात को हो, उसको भी उन्होंने उसके दुख के निवारण के साथ अपने को जोड़ा। एमनु वक्तव्य ए यादगार रहा छे हमेशा। एक खूब सारा वक्ता तरीके सुषमा जी नु गहन विषयों साथे एमनु योगदान रह्यु छे। भारत नी राजनीति में बहु मोटी खोट पड़ी छे, भारतीय जनता पार्टी ने मोटी खोट पड़ी छे। फरी वक्त गुजरात नी जनता वती हूँ एमने श्रद्धांजलि अर्पू छू। गुजरात नी अंदर वारंवार एवो महिलाओं ने मळता અને અમને લોકોને માર્ગદર્શિત કરી અને રાજકારણની અંદર મહિલાઓએ પોતે કેવી રીતે આગળ વધવું જોઈએ એનું ખૂબ સરસ માર્ગદર્શન એમના દ્વારા મળતું રહેતું હતું। લાંબા સમયના એમના નેતૃત્વને આજે અમે ખાલીપો અનુભવીએ છીએ। એમના જવાથી માત્ર મહિલા મોરચો જ નહીં પરંતુ આખી ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય નેતૃત્વ, રાજ્ય અને આખા દેશની અંદર એક ખૂબ દુઃખની શોકની લાગણી છે। હૃદય રોગના હુમલાથી જે એમનું ગઈકાલે નિધન થયું છે, પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનો પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું। નેતા તરીકેની છબી લોકો સમક્ષ છોડીને ગયા છે, સાથે સાથે કોઈ જાહેર જીવનનો વ્યક્તિ બધાની સાથે કઈ રીતે હળીમળીને રહે, કઈ રીતે કોઈ પણ જાતના વૈમનસ્ય વગર કામ કરે અને ખાલી દેશમાં નહીં પણ વિશ્વ સુધી ભારતની જે છબી ઉપસાવવાનું એમણે કામ કર્યું છે એ સદા યાદ રહેવાનું છે, ત્યારે ફરી એમને અમારા સૌના તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। મારું નામ મગનભાઈ ભોળાભાઈ। અને જે એમની વક્તૃત્વ અને તર્કબદ્ધ કે પિન ડ્રોપ સાયલેન્સ થઈ જાય એટલું બધું એ પ્રતિપક્ષમાં અમે હઈએ અને સરકારમાં કોંગ્રેસ હતી એની પર તર્કબદ્ધ આર્ગ્યુમેન્ટો કરે અને એની ટીકા પણ કરે પણ એક પણ વ્યક્તિ એમને ક્યારે ડિસ્ટર્બ કરે નહીં, હોવા થાય નહીં, એ તો તોફાન હોવા થાય છે। એટલે એક અદ્ભુત વક્તા, અદ્ભુત અલૌકિક વ્યક્તિત્વ, એક ભારતીય આદર્શ નારીનું પ્રતિ એક પ્રતિક સમા અને ભારતના રાજનીતિમાં એક રાજકારણીય નહીં, હું એમને આ એમણે જે વિદેશ મંત્રી તરીકે એમણે કામ કર્યું છે અને મંત્રી તરીકે કામ કર્યું છે, એક સ્ટેટ્સમેન એને કહેવાય કે એક વિચક્ષણ રાજનીતિજ્ઞ રાજકારણીની એવા સુષ્માજી આજનું નિધન થયું છે। ખાસ કરીને રાજકારણ સાથે જોડાયેલા તમામ નેતાઓ પણ માની રહ્યા છે કે તેમનું જે વ્યક્તિત્વ રહ્યું છે તે વ્યક્તિત્વ ખૂબ જ ઉમદા રહ્યું છે। તો વિશ્વની સાથે કેવી રીતે સંપર્કમાં રહેવાય, દેશ માટે શું કરવું શું ન કરવું, તમામ બાબતોથી સારા એવા માહિતગાર સુષ્મા સ્વરાજ હંમેશા દેશના કામો માટે આગળ રહ્યા છે, તત્પર રહ્યા છે। તો લોકોની મદદ માટે પણ હંમેશા તેમણે જે ખાસ કાર્યો કર્યા છે તેને પણ યાદ કરવામાં આવી રહ્યા છે। તો નાનપણથી જ ભણવામાં હોશિયાર, શિક્ષિત અને કર્મનિષ્ઠ એવા સુષ્મા સ્વરાજના જવાથી હવે રાજકીયમાં, રાજકારણમાં તો ખૂબ મોટી ખોટ ચાલશે, પરંતુ દેશના વિકાસમાં પણ તેમનું જે મહત્વનું ફાળો રહ્યું છે, જેમ પીએમએ પણ કહ્યું છે, તો દેશના વિકાસ માટે કરેલા કાર્યોને પણ તેમણે યાદ કરવામાં આવી રહ્યા છે। તો તમામ રીતે સુષ્મા સ્વરાજના જવાથી એક મોટી ખોટ દેશ માટે ગણવામાં આવી રહી છે। તો આ નુકસાનની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે
તેવું પણ તમામ લોકોનું માનવું છે. હાલમાં અંતિમ દર્શન માટે જ્યાં દિલ્હીના ભાજપ કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યું છે. લોકો પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં અને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ખૂબ જ